नमो नमो प्रणाम साता माचा तरीके प्रणाम प्रणाम गुरुजी। गुरुजी गुरु जी आप साता माचो गुरु जी। देव गुरु पसाई नमो अरिहंतानं नमो सिद्धानं नमो आयर्यानं नमो वज्रायानं नमो लोये सब्बसाहूनं येसो पंचनमुक्कारो सब्बपावप्पनाशनो मंगलानं च सर्वेशिं पढ़मं हवै मंगलम्। परम परम पूज्य पूज्यपाद देवेंद्र सुरेश्वर जी महाराजा द्वारा विरचित कर्मस्तव नामनो बीजो कर्म ग्रंथ अने एज बीजा कर्म ग्रंथ में गुणस्थानक प्रमाणे बंध उदय उदीर्णा सत्ता ये बताड़वानुं छे। गुणस्थानक ने स्वरूप जोता अपने मिथ्यात्व गुणस्थानक सास्वादन गुणस्थानक मिश्र दृष्टि गुणस्थानक અને ચોથા નંબરની જે ગુણસ્થાનક છે એ ગુણસ્થાનક છે અવિરત સમ્યક દ્રષ્ટિ ગુણસ્થાનક। એ પહેલા ત્રણે ત્રણ ગુણસ્થાનકમાં કેટલી પ્રકૃતિ બંધાય છે કેટલી પ્રકૃતિ નથી બંધાતી એ પણ યાદ કરી લઈએ આપણે કે પહેલા ગુણસ્થાનક કે બાંધવા લાયક જે છે એ બાંધવા લાયક એવા 120 પ્રકૃતિ છે। આ 120 પ્રકૃતિમાંથી પહેલા ગુણસ્થાનકે 117 પ્રકૃતિ જ બંધાય છે, ત્રણ પ્રકૃતિ બંધાતી નથી। બીજા ગુણસ્થાનક જેનું નામ છે સાસ્વાદન ગુણસ્થાનક છે, એ સાસ્વાદન ગુણસ્થાનકે 101 પ્રકૃતિ બંધાય છે। ત્રીજા ગુણસ્થાનકે 74 પ્રકૃતિ બંધાય છે। હવે આજ ગુણસ્થાનકની અંદર આગળ વધતા ચોથા ગુણસ્થાનકનો જે સ્વરૂપ અવિરત સમ્યક દ્રષ્ટિ ગુણસ્થાનક, એ અવિરત સમ્યક દ્રષ્ટિ ગુણસ્થાનક સમ્યક દ્રષ્ટિ અસમ્યક તો હોવા છતાં જ્યાં અવિરત સ્વરૂપ એ હોય એને વીરતિ અવિરતિના અષ્ટભંગ આઠ ભાંગો આપણે જોયો હતો। એ અષ્ટભંગની અંદર માત્ર આઠમો ભાંગો જે છે તે વીરતિવાળાને હોય અને સાથે તે જે સમ્યક દ્રષ્ટિ એટલે વીરતિ બે પ્રકારે દેશવીરતિ અને અવિર દેશવીરતિ અને સર્વવીરતિ જે વ્રતને સંપૂર્ણપણે યથાર્થપણે જાણે અર્થાત જે સ્વરૂપે હોય તે સ્વરૂપે જ જાણે દેવગુરુની સમક્ષ એવા વ્રતને જે ગ્રહણ કરે એટલે કે આદરે, ત્રીજા નંબરે એ ગ્રહણ કર્યા પછી એને યથાર્થ સ્વરૂપે તેનું પાલન કરે અર્થાત એ પાલે તે જ વીરતિ ધર્મમાં આવે, બાકી બધા અવિરતની અંદર છે। એ અવિરતિ અને વિરતિના અષ્ટભાંગાની અંદર માત્ર જે 5, 6, 7 આ ત્રણ જ એવા છે જે અવિરતિ એટલે અવિરત સમ્યક દ્રષ્ટિવાળા છે, જેમાં સમ્યક દ્રષ્ટિ છે પરંતુ અવિરતિ સ્વરૂપે છે એટલે અવિરતિ હોવા છતાં તે સમ્યક દ્રષ્ટિની અંદર। સમ્યક્ત જે છે એ સમ્યક્તના
કોઈ પણ સમ્યક્ત જે છે તે બે પ્રકારે, ત્રણ પ્રકારે, ચાર પ્રકારે, એની અંદર બધા જ સમ્યક્ત જે છે હોય તે બધા જ સમાવેશ થઈ જાય છે. આગળ આપણે જોયું કે સમ્યક્તના ત્રણ પ્રકાર, ઉપશમ, ક્ષયોપશમ અને ક્ષાયિક. આ ત્રણ સમ્યક્તમાં સર્વ એવા સમ્યક્તના જેટલા પણ ભેદો હોય તો બધા જ ભેદો એની અંદર સમાવેશ થઈ જાય. જેમ આપણે કહીએ ને કે જીવ, તો સર્વજીવો એક ભેદમાં પણ સમાવેશ થઈ જાય. જેમાં જીવત્વ હોય તે જીવ, બધા જીવો આવી જાય એકમાં જ. અથવા જીવ બે પ્રકારે પણ છે, સંસારી જીવ અને મુક્ત જીવ, આપણ બધા જ એની અંદર સમાવેશ થઈ જાય. સંસારી જીવોની વાત કરીએ તો સંસારી જીવો પણ બે પ્રકારે થઈ શકે છે, ત્રસ અને સ્થાવર, એની દ્રષ્ટિ બધા જ જીવો એની અંદર આવી જાય છે. કાયાને અનુસારે જોઈએ, કાયને અનુસારે પૃથ્વી કાય, અપ કાય, તેવું કાય, બાહુ કાય, વનસ્પતિ કાય, ત્રસ કાય, છ ભેદની અંદર સંપૂર્ણ જીવો આની અંદર સમાવેશ થઈ જાય છે. આ જ પ્રમાણે સમ્યક્તોનો પણ અલગ અલગ વિચારધારા પ્રમાણે એ જૈન શાસ્ત્રમાં એ જ સમ્યક્તની અપેક્ષા ભેદે બે પ્રકાર, ત્રણ પ્રકાર આ પ્રકારે પણ જણાવ્યા છે. તો સૌ પ્રથમ આપણે બે પ્રકારથી સ્ટાર્ટ કરીએ કે બે પ્રકારનો જે સમ્યક્ત છે એ બે પ્રકારનો સમ્યક્ત, એક દ્રવ્ય સમ્યક્ત અને એક ભાવ સમ્યક્ત. દ્રવ્ય સમ્યક્ત અને ભાવ સમ્યક્ત આ પ્રમાણે પણ એ સમ્યક્ત બે પ્રકારની અંદર સર્વ એવા સમ્યક્ત સમાવેશ થઈ જાય છે. દ્રવ્યથી સમ્યક્ત અને ભાવથી સમ્યક્ત એટલે શું? તો સૌ પ્રથમ જીનેશ્વર ભગવંતે બતાવેલા તત્વ અને એ તત્વને, જે એ તત્વનું જેનું યથાર્થ જ્ઞાન ન હોય, જે સ્વરૂપે છે તે સ્વરૂપે એને એ જે જાણતો ન હોય, એવા તત્વ જ્ઞાનથી જે અજાન હોય, છતાં જીનેશ્વર ભગવંતે કહેલા વચન, મારા પરમાત્માએ કહેલું આ વચન છે, એ વચન પ્રતિ, એ તત્વો પ્રતિ જે એમ વિચારે કે સત્ય જ હોય, એ ક્યારેય ખોટું હોય જ નહીં, સાચું જ છે, એમાં કોઈ શંકા કરવાની જરૂરત જ નથી, એવા દૃઢ શ્રદ્ધા, એવા દૃઢ શ્રદ્ધાવાળો જે સમ્યક્ત અથવા દૃઢ શ્રદ્ધાપૂર્વકની જે સમ્યક્ત, તે સમ્યક્તને દ્રવ્ય સમ્યક્ત તરીકે કહેવાય છે. અર્થાત તત્વ શું છે એ તત્વને જાણતા નથી, તત્વનો કોઈ જ્ઞાન નથી, તત્વથી અપરિચિત છે. પરંતુ એટલે કે તત્વથી અપરિચિત એટલે કે એની અંદર શું ગૂઢ રહસ્ય છે એ જાણતા નથી, એનો અર્થ શું થાય તે જાણતા નથી, ભાવાર્થ શું થાય જાણતા નથી. પરંતુ ભગવંતે કીધેલું છે એ વચન સાચું જ હોય, એમાં કોઈ ખોટું ન હોય, એમાં કોઈ પણ શંકા કરવાની જરૂરત જ નથી, અશંકનીય છે, એવા ભગવાન જે કહે તે સાચું જ હોય, આ પ્રકારના ભગવાનની તત્વ ઉપરની અડિગ શ્રદ્ધા, દૃઢ શ્રદ્ધા, એ જ શ્રદ્ધાથી યુક્ત અથવા શ્રદ્ધાપૂર્વકની જે સમ્યક્ત છે તે સમ્યક્તને દ્રવ્યથી સમ્યક્ત કે તરીકે કહેવાય, એટલે એ દ્રવ્ય સમ્યક્ત થયા. ભાવ સમ્યક્ત, તો ભાવ સમ્યક્ત એટલે શું? જે તત્વનું જેને તત્વનું યથાર્થ જ્ઞાન હોય, સ્યાદવાદ, નય, નિક્ષેપા, સપ્તભંગી આવી એવા સાપેક્ષ ભેદ આદિથી જે જાણકારો હોય, એને જીનેશ્વર પરમાત્માને કરેલા વચનો અને તત્વ એ જ સત્ય છે, એવી જે દૃઢ શ્રદ્ધા, તે ભાવથી સમ્યક્ત તરીકે કહેવાય છે. બંનેમાં શ્રદ્ધા છે, દ્રવ્યની અંદર તત્વને જાણનારા નથી હોતા, તત્વથી તે અપરિચિત છે, તત્વનો અજાણ છે. જ્યારે ભાવ સમ્યક્તના તત્વને જાણનાર છે, કયા અર્થ કીધેલા છે તે પ્રમાણે જાણે છે, ક્યાં સ્યાદવાદ ધર્મથી યુક્ત હોય છે, એમાં કયા નય લાગેલા છે, કયો નિક્ષેપ કરેલો છે, એવા તેઓને જે જાણનારા છે,
જે સાપેક્ષ ભેદથી જે જાણે છે તેવા પ્રકારના અને તે પ્રકારે જાણીને જીવની જે જીનેશ્વર ભગવંતની તત્વ ઉપર ની જે શ્રદ્ધાપૂર્વકની જે સમ્યક્ત તે અથવા તો રુચિ એ તત્વ પ્રત્યે જે રુચિ તેને જ ભાવથી સમ્યક્ત તરીકે કહેવાય. આમ એક દ્રવ્ય સમ્યક્તમાં આચરણ હોવું જરૂરી છે. સમા ભાવ સમ્યક્તમાં આચરણમાં હોવું જરૂરી છે. એ પહેલા પણ આપણે વાત કરી હતી કે સમ્યક્ત એટલે સમ્યક દર્શનની વાત કરી છે, એની અંદર ચારિત્રની સમ્યક દર્શન માનમાંથી પણ થાય છે. જી ગુરુજી. સેકન્ડ નંબરે બીજી રીતે હજી બે પ્રકારની સમ્યક્ત પણ કહી શકાય. આમ સમ્યક્ત બે પ્રકારે, પહેલા આપણે જોઈ ગયા હતા ત્રણ પ્રકારે, ઉપસમ, છાય ઉપસમ અને છાયિક. આ બે પ્રકારે જોયા, દ્રવ્યથી સમ્યક્ત અને ભાવથી સમ્યક્ત છે. બીજી રીતે પણ બે પ્રકારે સમ્યક્ત થઈ શકે છે, એક નિસર્ગ સમ્યક્ત અને અધિગમ સમ્યક્ત. અર્થાત સમ્યક્તની પ્રાપ્તિ જે છે એ સમ્યક્તની પ્રાપ્તિનો સ્થાન આની અંદર કહે છે. એ સમ્યક્ત પ્રાપ્તિના આધારે, સમ્યક્ત પામવાના આધારે તે બે પ્રકારે જણાવે છે, એક નિસર્ગ અને એક અધિગમ. કોઈકને સમ્યક્ત જે છે આપોઆપ થઈ જતા હોય, અંદરના વૈરાગ ભાવ જાગવાથી પણ થઈ જતો હોય, સહજ સ્વભાવે થઈ જતા હોય. આવા પ્રકારે સહજ સ્વભાવે પોતાના આત્મા ને જે અભ્યંતર વૈરાગ્ય યુક્ત થી પરિણામ જે સમ્યક્ત, અને તે સમ્યક્ત નિસર્ગ સમ્યક્ત તરીકે કહેવાય. જેમાં નિસર્ગ એટલે કે કોઈ પણ પ્રકારનો એની અંદર કોઈ પણ ઉપદેશ કે કોઈકને જોઈને એવા પ્રકારનો નથી હોતા, કોઈ પણ આલંબન વિના. એટલે નિસર્ગ સમ્યક્ત એટલે કે ગુરુની ઉપદેશ, પ્રતિમા, ઉપદેશ, પ્રતિમા, ગુરુ આદિ કોઈ પણ બાહ્ય નિમિત્ત વિના જે સહજ સ્વભાવે પોતાના મેળે આત્માની અંદર અભ્યંતર એવા વૈરાગ્ય આદિ યુક્તથી પરિણત થાય, એને તે સમયનું જે સમ્યક્ત, અને એ સમ્યક્ત જે છે એ સમ્યક્તને નિસર્ગ સમ્યક્ત તરીકે કહેવાય. એટલે આ સમ્યક્તની અંદર કોઈકને કોઈના પણ આલંબનની જરૂર નથી. આલંબન વિના જે સમ્યક્તની પ્રાપ્તિ થાય તે નિસર્ગ સમ્યક્ત. અને સેકન્ડ નંબરે અધિગમ સમ્યક્ત, અર્થાત જેમાં ઉપદેશ, પ્રતિમા, ગુરુ આદિ જે એવા બાહ્ય નિમિત્ત, એવા બાહ્ય કોઈ પણ નિમિત્ત દ્વારા પોતાના આત્માના અભ્યંતર વૈરાગ્ય યુક્ત પરિણામથી જે સમ્યક્ત, તે સમ્યક્તને અધિગમ સમ્યક્ત તરીકે કહેવાય. આમ સમ્યક્તના બે પ્રકાર, આ બે પ્રકાર પણ થાય કે નિસર્ગ સમ્યક્ત અને અધિગમ સમ્યક્ત. આવા નિસર્ગ સમ્યક્ત અને અધિગમ સમ્યક્ત જે છે આમ આ બે પ્રકારના બતાવ્યા છે. બીજી રીતે પણ હજી બે પ્રકારે બતાવે છે એની અંદર, એક પૌદગલિક સમ્યક્ત અને એક અપૌદગલિક સમ્યક્ત. ચાલુ રાખજો. હા, આમાં બે પ્રકારના હજી સમ્યક્તાની અંદર બતાવ્યા છે, એક પૌદગલિક સમ્યક્ત, બીજા નંબરે અપૌદગલિક સમ્યક્ત. એ પૌદગલિક સમ્યક્ત અને અપૌદગલિક સમ્યક્ત પૌદગલિક અને અપૌદગલિક આ બે પ્રકારે જે છે એ બે પ્રકારનો સમ્યક્ત છે. એટલે એની અંદર પૂદગલની હોવું
જે સમ્યક્તામાં પૂદગલ હોય છે અર્થાત પૂદગલ સાથે હોય તે પૌદગલિક તરીકે કહેવાય. અને જે સમ્યક્તામાં એ પૂદગલનો કોઈ કારણ બનતા જ નથી, પૂદગલ તેમાં ન હોય, પૂદગલ વર્તતા ન હોય તે સમ્યક્ત તે અપૌદગલિક સમ્યક્ત તરીકે કહેવાય. અર્થાત જેમાં કોઈ પૂદગલનો ભેદન નથી, ભેદન એટલે ભોગવવું. આ આગળ આપણે જોઈ ગયા કે ત્રણ પ્રકારના સમ્યક્ત કયા કયા, ઉપસમ, ક્ષયોપસમ અને ક્ષયિક. હવે આની અંદર પ્રથમ નંબર જે ઉપસમ સમ્યક્ત જે આપણે જોયો તો એ ઉપસમ સમ્યક્તની પ્રાપ્તિ પ્રાપ્તિ ક્યારે થયો તો, શા માટે થયો તો ઉપસમ સમ્યક્તની પ્રાપ્તિ, કે મોહનીય કર્મ જે છે, દર્શન સપ્તક જે છે એ દર્શન સપ્તકને ઉપસમાવાથી. અર્થાત હજી સુધી એ દર્શન સપ્તક આત્મામાં છે કે નીકળી ગયો છે? છે ગુરુજી, છે ગુરુજી, પણ અત્યારે ઉદયમાં નથી. બરાબર, ઉદયમાં નથી પણ સત્તામાં તો છે. બરાબર. સેકન્ડ નંબરે છયોપશમ, છયોપશમ સમ્યક્ત જે જોયો તો એ છયોપશમ સમ્યક્ત પણ કેવા પ્રકારના છે? એમાં જે દર્શન સપ્તક છે એ દર્શન સપ્તક ની એની અંદર પણ કઈક અંશે છે, ચાલુ છે ને? પૂદગલ નો હોવું અને પૂદગલ નો ન હોવું એની વાત છે, એક પૌદગલિક એક અપૌદગલિક. સર્વપ્રથમ સમ્યક્ત મોહનીય ને ઉદય વાળું જે સમ્યક્ત અર્થાત સમ્યક્ત જેમાં સમ્યક્ત મોહનીયના પૂદગલનું ભેદન ચાલુ હોય, ઉદયના દ્રષ્ટિએ વિચારીએ, જેમાં ઉદય એની અંદર ચાલુ હોય તેવા પ્રકારનું જે સમ્યક્ત, તે સમ્યક્ત શું છે જેમાં ઉદય એની અંદર જો ચાલુ હોય તો પૌદગલિક. અર્થાત પૂદગલનો ઉદય ચાલુ થતા જે સમ્યક્તની પ્રાપ્તિ થાય તે સમ્યક્તને શું કહેવાય? પૌદગલિક સમ્યક્ત તરીકે કહેવાય. અને જેમાં ઉદય ચાલુ નથી એવા કેટલા છે? બે. કયા કયા? ઉપસમ અને ક્ષયિક. ઉપસમ અને ક્ષયિક, પરંતુ ભેદ એટલો, ઉપસમમાં કેવી રીતે છે કે સત્તામાં છે, અને ક્ષયિકમાં કે એ સત્તામાંથી નીકળી ગયા છે, સંપૂર્ણ રીતે ક્ષય કરી દીધું છે. અર્થાત સમ્યક્ત મોહનીયનો જ્યાં ઉદય નથી, અર્થાત ઉપસમિક અને ક્ષયિક છયોપસમિક કે જેમાં પૂદગલનું ભેદન નથી તેવા પ્રકારનું જે સમ્યક્ત, તે સમ્યક્તને અપૌદગલિક સમ્યક્ત તરીકે કહેવાય છે. અર્થાત જેમાં પૂદગલનો ઉદય ન હોય ત્યારે જે સમ્યક્તને પ્રાપ્ત થતી હોય તે અપૌદગલિક સમ્યક્ત, અને જેમાં પૂદગલનો ઉદય હોય એને સમ્યક્ત પ્રાપ્ત થતો હોય અથવા સમ્યક્ત હોય તો તેનું નામ પૌદગલિક સમ્યક્ત. આમ બે રીતે પણ, આ પ્રમાણે પણ બે રીતે. સાહેબ પૂદગલ વાળું કયું કહેવાય? પૂદગલ વાળું પૌદગલિક ના, એમાં કયું? આમાં આજે ઉપસમ અને ક્ષયિક તો પેલામાં ગયા, તો ક્ષયોપસમ પેલામાં આવે, પૂદગલ વાળામાં. હા ઓકે ગુરુ, આ પ્રમાણે આપણે બે બે પ્રકાર વાળા કેટલા જોયા? પહેલા બે પ્રકારે આપણે જોયો, એક દ્રવ્ય સમ્યક્ત અને બીજો ભાવ સમ્યક્ત. ભાવ સમ્યક્ત. સેકન્ડ નંબર ફરી એક વાર જોયો આપણે, નિસર્ગ સમ્યક્ત અને અધિગમ સમ્યક્ત. હવે જે બીજા બે પ્રકારે જોયા, એ બે પ્રકાર કયા જોયા? જેનો બહારનો કઈ કામ આદિ ચાલતું હોય તે માઇક ચાલુ નહીં કરતા, ઘરના વાસણ આદિ, ટીવી આદિ ચાલુ હોય એ સ્થાને, કોઈ કે કોઈક નો સ્થાન અત્યારે જો ભણવાનું હોય એ સ્થાન, કદાચ એ સ્થાને તો ભણાય જ નહીં, ભણવાનું સ્થાન શાંત સ્થાન હોવું જોઈએ, ભણવાના સમયે એક જ ભણવું, એ જ કામ એ જ થતો હોવું જોઈએ, છતાં કોઈ અનુકૂળતા ન હોય તો એવા પ્રકારના સ્થાને, જે સ્થાનમાં આવા પ્રકારના કે જેના કારણે કોઈ બીજાને ડિસ્ટર્બ થતો હોય, ડિસ્ટર્બ થવાનો શક્યતા હોય, તેઓ માઇક મ્યુટર જ રાખજો, અનમ્યુટ કરતા નથી, તો એ
બીજાને પણ લાભ થાય, શ અને પરને બધાને લાભ થઈ શકે. આગળ આપણે વધીએ કે બે પ્રકારે જે છે, હજી બે પ્રકારની જે સમ્યક્ત છે એ બે પ્રકારની સમ્યક્તની અંદર વાત કરી છે, એક વ્યવહાર સમ્યક્ત અને ભાવ અને નિશ્ચય સમ્યક્ત. આ નયની દ્રષ્ટિએ છે, વ્યવહાર નય અને નિશ્ચય નય જે છે એ વ્યવહાર નય અને નિશ્ચય નય આદિના આધારે કે વ્યવહારથી સમ્યક્ત અને ભાવથી જે સમ્યક્ત છે તે એની અંદર જણાવે છે કે વ્યવહારથી સમ્યક્ત ક્યારે ક્યાં છે અને ભાવથી સમ્યક્ત અથવા વ્યવહાર સમ્યક્ત કોને કહેવાય અને ભાવ સમ્યક્ત કોને કહેવાય એ કહે છે કે શુદ્ધ આત્માનો પરિણામનો જે હેતુ અને એવા હેતુ શુદ્ધ આત્મા પરિણામના હેતુ અને તેવા જીનેશ્વર પરમાત્માના તત્વને માનવાનું, તેને પ્રરૂપાનો વ્યવહાર કરવો, એને સભા સમક્ષ વ્રતનો ઉચ્ચારણ કરવું, એને અન્ય એવા કોઈપણને નહીં માનવાનો નિયમ કરવો, તે વ્યવહારથી સમ્યક્ત તરીકે કહેવાય. જેને કહે ને કે સમ્યક્ત ઉચ્ચારાય છે, એ સમ્યક્ત ઉચ્ચારવાની આજે જે વિધિ છે, બાર વ્રત આદિ જે ગ્રહણ આદિ કરાતો હોય તે સમય એની વાત છે. કે એકમાત્ર તત્વ કોઈ શુદ્ધ તત્વ હોય તે એકમાત્ર પરમાત્માના તત્વને જ માનવું, એ સિવાય કોઈ પણ તત્વને નહીં માનવું, માનવા એને જ એનો વ્યવહાર કરવો, એની સામે સભા સમક્ષ એવા જ તેનું જ આચરણ કરવું, બીજા કોઈને આચરણ નહીં કરવું, આવા પ્રતિજ્ઞા આદિ એ ચતુર્વિધ સંઘ સમક્ષ જે ગ્રહણ કરાય છે, વ્રતને જે ગ્રહણ કરાય, વ્રત ઉચ્ચારાય, અને એ સિવાય અન્ય કોઈ પણ નિયમને એટલે કે અન્યને માનવાનો નહીં એવા પ્રકાર અન્યને નહીં માનવો એવો જે નિયમ કરાય તે વ્યવહારથી સમ્યક્ત તરીકે કહેવાય. આ વ્યવહારથી અને સમ્યક્ત ઉચ્ચારાયેલો એવું કહેવાય અથવા વ્યવહારથી તે સમ્યક્ત તરીકે કહેવાય છે. નિશ્ચય સમ્યક્ત ત્યારે જ થાય જ્યારે દર્શન સપ્તકનો ક્ષય ઉપસમ કે ક્ષયોપસમ એવા થાય ત્યારે જ થાય, અને તેના માટે જ એની અંદર કહે છે જે દર્શન જ્ઞાન ચારિત્રની રમણતા પૂર્વકનો જે શુદ્ધ આત્મ પરિણામ જેને સર પરમાત્માની અનન્ય રૂચિવાળો ઉપયોગ પૂર્વક હાર્દિક જે આત્મામાં પરિણામ તે જ નિશ્ચય સમ્યક્ત તરીકે છે. આમ વ્યવહારથી સમ્યક્ત અને નિશ્ચયથી સમ્યક્ત, અર્થાત આની અંદર માત્ર વ્યવહારની અંદર કે પરમાત્માના તત્વને માનવું, તેનો જ વ્યવહાર કરવો અને તેનો જ એવા શું કહે ને તેનો જ ગ્રહણ આદિ કરવું, એવા પ્રકારે સભા સમક્ષ જે છે એનો વ્રત આદિ લેવું તે વ્યવહારથી, પણ જે જ્ઞાન દર્શન ચારિત્ર આદિથી યુક્ત જે એની અંદર સંપૂર્ણ પરિપક્વતા એને એ પરિપક્વતાની સાથે શુદ્ધના આત્માની અંદર જે શુદ્ધ પરિણામ હોય જેમાં જીનેશ્વર પરમાત્માને અનન્ય એ જીનેશ્વર પરમાત્મા પ્રતિ ભક્તિવાળો હોય, શ્રદ્ધાવાળો હોય, રૂચિવાળો હોય, તેવા પ્રકારનું જે સમ્યક્ત એટલે કે તેવા પ્રકારનું જે આત્મિક પરિણામ છે, અંદરથી થયેલો જે આત્મિક પરિણામ તે નિશ્ચય સમ્યક્ત. આમ વ્યવહાર સમ્યક્ત અને નિશ્ચય સમ્યક્ત, આમ બે પ્રકારે એ સમ્યક્ત. સમ્યક્તના આગળ ત્રણ પ્રકારો પણ આપણે જોયા, એ ત્રણે ત્રણ આપણે જોયા હતા ઉપસમ, ક્ષયોપશમ અને ક્ષાયિક, આ ત્રણ જોયા. હજી પણ એ ત્રણ પ્રકારે આપણે કહી શકાય, બીજા ત્રણ પ્રકારની એની અંદર પણ કહી શકાય છે, એક દીપક સમ્યક્ત, રોચક સમ્યક્ત અને કારક સમ્યક્ત. દીપક સમ્યક્ત, રોચક સમ્યક્ત અને કારક સમ્યક્ત આમ ત્રણ પ્રકારના એની અંદર સમ્યક્ત બતાવે છે. દીપક સમ્યક્ત અર્થાત દીપકની જેમ જે સમ્યક્ત હોય તે દીપક સમ્યક્ત, સામાન્યથી પહેલા અર્થ કરી લઈએ. રોચક એટલે કે પ્રીતિવાળો, પ્રીતિવાળો જે હોય તેવા પ્રકારનો જે સમ્યક્ત તે,
અને ત્રીજા નંબર કારક, એટલે જે કરનાર થાય. આમ સામાન્યથી અર્થ એ આપણે જોયું કે દીપક, તો દીપકની પેઠે તો જેમ દીપક શું કરે છે, નીચે જે એનો જે કોળીઓ હોય એ દીપક એ નીચે એના કોળિયામાં શું હોય, પ્રકાશિત હોય કે અંધારું હોય, ત્યાં પોતાના કડિયામાં એ ચારે બાજુ દીપક પ્રકાશ ફેલાવે છે, પરંતુ નીચે પોતાનું કડિયા એટલે કે પોતાનું નીચે જ કેવા પ્રકારે હોય, ત્યાં અંધારું હોય. બરાબર, એ કોળિયાની જેમ દીપક, એ કોળિયાની દીપકની અંદર નીચે પોતાનામાં અંધારું હોય અને ચારો તરફ પ્રકાશ ફેલાનારો હોય, તેવી રીતે જેમ દીપક પોતાને નીચે અંધારું રાખે છે અને બાહર ચારો તરફ ચો તરફ એનો પ્રકાશ પાથરે છે, તેમ જે આત્મામાં પોતાનામાં સમ્યક્ત ગુણ ન હોય પરંતુ બીજાના ઉપદેશથી સમ્યક્ત, એ બીજાને ઉપદેશથી સમ્યક્ત પ્રાપ્ત કરાવે તેવા પ્રકારનું જે સમ્યક્ત હોય તે સમ્યક્ત જે છે તે દીપક સમ્યક્ત તરીકે કહેવાય. કોના જેમ? જે અભવ્યાદી હોય. અભવ્ય બધું જ માનનારા છે, માત્ર એક વસ્તુ નથી માનતા. શું નથી માનતા? મોક્ષ તત્વને તે માનતા જ નથી, જેના કારણે એ ક્યારે સમ્યક્તાથી હોતાના જ નથી, એ મિથ્યાત્વમાં જ હોય છે. એટલે એવા જ આટલું બધું એ કર્યા તો એ અભવ્ય ક્યારે એના પોતાનામાં નથી, પણ બીજા જીવોમાં તે સમ્યક્તનો એક અપેક્ષા એ કહેવાય છે. સમ્યક્ત સમ્યક્ત પરિણામવાળા, એટલે જેટલા સમ્યક્તવાળાને સમ્યક્ત એ બનાવી ન શકે એટલા વધારે બનાવવાનું પરાક્રમ કે તાકાત એ અભવ્યાદીઓને અંદર હોય છે. એ અભવ્યાદીઓ એટલે કે એ શું છે, એ એવા અભવ્ય આદિ જીવોમાં જે બીજાને જે સમ્યક્તા આદિ કરાવે છે, એટલે કે એવા કેવા તો અભવ્ય આદિ જીવો કે વ્યવહાર આદિથી સમ્યક્ત હોઈ શકે છે, એનો વ્યવહારથી એ સમ્યક્તા આદિ હોઈ શકે છે, પરંતુ અંતર પરિણામ ન હોય, હાર્દિક પરિણામ ન હોય, અને તેઓ બીજાઓને જે સમ્યક્ત પમાડે તો તેમ જેમ દીપકની જેમ કે પોતાનામાં અંધારું અને બીજે પ્રકાશ ફેલાવનારું જે છે તેવા પ્રકારનું જે સમ્યક્ત તે સમ્યક્ત દીપક સમ્યક્ત. સેકન્ડ નંબર કીધું કે રોચક સમ્યક્ત. રોચક સમ્યક્ત જે છે અર્થાત જિનેશ્વર ભગવંતે કહેવાયેલા જે તત્વ હોય એ તત્વ ઉપર દ્રઢ રુચિવાળો હોય, એના આચાર તરફ પરમ પ્રીતિવાળો હોય, અને એવો જે સમ્યક્ત તે રોચક સમ્યક્ત, અર્થાત ભગવંતના વાણી ભગવંતના તત્વ એ તત્વ ઉપર અત્યંત રુચિ હોય, પરમ પ્રીતિ હોય, એની અંદર શ્રદ્ધા આદિથી યુક્ત હોય, તો રુચિ બરાવનારું પ્રીતિ કરાવનારું જે પ્રકારનું જે સમ્યક્ત અને તે સમયનો જે આત્માનું જે પરિણામ અને એવો પરિણામનો સ્વરૂપે જે સમ્યક્ત તે સમ્યક્તને રોચક સમ્યક્ત તરીકે કહેવાય. ત્રીજા નંબર છે કારક સમ્યક્ત. એ કારક સમ્યક્ત અર્થાત કે પોતાના આત્મામાં સંયમ અને તપને લાવે, સાથે જિનેશ્વર પરમાત્માના પરમાત્મા બળે કહેવાયેલા એવા આચારોને દ્રઢપણે અંગીકાર કરે, તેવા પ્રકારનો જે સમ્યક્ત એ સમ્યક્તને કારક સમ્યક્ત તરીકે કહેવાય છે. કે પોતાના આત્મામાં પહેલા એ પોતે ગ્રહણ કરે, સંયમ ગ્રહણ કરે, પોતાના આત્મામાં સંયમ તપ આદિ ગુણો લાવીને જિનેશ્વર પરમાત્માએ જે રીતે કીધેલું છે તેવા પ્રકારના આચરણને એ આચારને દ્રઢપણે શ્રદ્ધાપૂર્વક અતૂટ શ્રદ્ધાપૂર્વક જે અંગીકાર કરે ને તે સમ્યક્તને એ કારક સમ્યક્ત તરીકે કહેવાય છે. આ જે છે આમ આ ત્રણ પ્રકારનો સમ્યક્ત પણ છે.
તો ગુરુજી આમાં વિરતીધર મહાત્માને જ લેવાના આપણે ગુરુજી? નહીં, બંને હોઈ શકે. સંયમ કીધા છે, બંને પ્રકારનો સંયમ, દેશભિરતિ પણ આવી શકે. એવું જરૂર નથી કે સંયમ લાવે એટલે, સંયમ એટલે નિયમ, નિયમની અંદર બંને પ્રકાર, સર્વથે નિયમ અથવા દેશથી પણ નિયમ આદિ અંદર લાવી શકે. જી ગુરુજી. આ પ્રમાણે એ ત્રણ પ્રકારનું સમ્યક્ત, એવા સમ્યક્ત અનેક પ્રકારના પણ છે, ચાર પ્રકારે પણ છે, પાંચ પ્રકારે પણ છે. આ જ ત્રણની અંદર જે આગળ આપણે ત્રણ જોઈએ, તો ઉપસમ છે, ઉપસમ અને છાયિક, એની સાથે ભેદક સમ્યક્ત લગાડી દઈએ તો ચાર પ્રકારે પણ થાય. એ જ ભેદકની, એ જ ત્રણ, એક ભેદક ચાર અને ઉપસમ સમ્યક એટલે સાસ્વાદન લગાડીએ તો પાંચ પણ થાય, એવા પાંચ પ્રકારે પણ થાય. એવા અનેક પ્રકારે અપેક્ષા ભેદે એ સમ્યક્ત તે અનેક પ્રકારે થાય છે. અને આવું ગુણસ્થાનક એ ચોથું ગુણસ્થાનક છે. હવે આ ચોથા ગુણસ્થાનકની અંદર કેટલી પ્રકૃતિ જે છે, એ કેટલી પ્રકૃતિ બાંધે છે, એની અંદર આપણે વાત કરીશું. અવાજ નથી આવતો ગુરુજીનો. સર આપનું માઇક મ્યુટ થઈ ગયું છે. ગુરુજીનો ફોન આવ્યો છે. તો અહીં હવે આપણે જોશું કે આ ચોથા ગુણસ્થાનકે કેટલી પ્રકૃતિ બાંધે છે અને કેટલી પ્રકૃતિ બાંધાતી નથી. એક થી ત્રણ ગુણસ્થાનકમાં આપણે જોઈએ કે એક થી ત્રણ ગુણસ્થાનકની અંદર પહેલે 117, બીજે 101, ત્રીજે 74. હવે ચોથા ગુણસ્થાનકે જે છે, એ ચોથા ગુણસ્થાનકે ત્યાં 77 પ્રકૃતિ બાંધે છે. જો લખેલો હશે ત્યાં ચોથા ગુણસ્થાનક જે છે અવિરત સમ્યક દ્રષ્ટિ ગુણસ્થાનક, કેટલી પ્રકૃતિ? 77. ચોથે, આ ચોથે જે છે એ ચોથે કેટલી છે? 77 છે. હવે આની અંદર કે આગળ અત્યાર સુધી આપણે બધું જ જોતો હતો, હવે એની અંદર એટલે ઓછા થતા હતા, હવે વધી ગયા. કે કયા ત્રણ હવે વધેલા છે એ આપણે એકવાર જોઈ લઈએ. પ્રથમ નંબર પહેલી પ્રકૃતિ જ્ઞાનાવર્ણીય છે. જ્ઞાનાવર્ણીયની પ્રકૃતિ કેટલી છે? ત્રીજા ગુણસ્થાનકે 5. ચોથા ગુણસ્થાનકે એ પણ 5 જ છે. પછી દર્શનાવર્ણીય કર્મ જે છે એ દર્શનાવર્ણીય ત્રીજા ગુણસ્થાનકે 6 પ્રકૃતિ, ચોથે પણ 6 જ પ્રકૃતિ છે. વેદનીય જે છે એ વેદનીય ની કેટલી પ્રકૃતિ છે? ત્રીજે 2 પ્રકૃતિ, ચોથે એ પણ 2 પ્રકૃતિ છે. પછી મોહનીય ની ત્રીજા ગુણસ્થાનકે 19, ચોથા ગુણસ્થાનકે પણ 2. એટલે કે 2 આયુષ્ય ની અંદર પ્લસ થયા. ચલો 74 ની સાથે 2 પ્લસ કરીએ એટલે કેટલા થાય? 76. હવે નામ કર્મ, નામ કર્મ ની કેટલી પ્રકૃતિ છે? ત્રીજા ગુણસ્થાનકે 36 છે, જયારે ચોથા ગુણસ્થાનકે 37. એટલે કે નામ કર્મ ની એક પ્રકૃતિ એની અંદર બંધાયા, બરાબર. એટલે 2 આયુષ્ય અને 1 નામ, આ ત્રણ કર્મ બધી જવાથી એટલે બાંધાવાથી કેટલી પ્રકૃતિ થાય છે? 77 થઈ જાય છે. બાકી અંતરાય એટલે કે ગોત્ર કર્મ અને અંતરાય કર્મ પણ ત્રીજે જેટલા હતા આટલા જ છે. ફેરફાર છે નામ કર્મ અને આયુષ્ય કર્મ. નામ અને આયુષ્ય ની અંદર આની અંદર આ 2 માં જે ફેરફાર છે, તો એ જ 2 જે ફેરફાર વાળો જે છે કે નામ અને આયુષ્ય, તો નામ કર્મ ની અને આયુષ્ય કર્મ ની કેટલી એટલે કે એની અંદર નામ કર્મ ની કઈ પ્રકૃતિ એની અંદર બંધાય? તો નામ કર્મ ની એની અંદર આપણે કોણ બાંધી શકે? તો નામ કર્મ ની ત્રણ પ્રકૃતિ જે છે એ ત્રણ પ્રકૃતિ આગળ અબંધ હતો.
કેમકે અબંધ પ્રકૃતિ વાળા જ બાંધી શકે, એ સિવાય તો કોઈ બીજા તો આવી ન શકે. તો બાકીનો સેમ ટુ સેમ છે. તો અબંધ પ્રકૃતિ એ નામ નામકર્મ ની અબંધ પ્રકૃતિ ત્રણ કઈ કઈ હતી? જીવ નામ ને આહારક દીક. બરાબર છે, જીવ નામ કર્મ અને આહારક દીક. હવે આની અંદર શું કીધું કે આમાં વીરતિ છે, વીરતિ નથી. જયારે આહારક દીક ક્યારે બંધાય? સંયમ હોતી છતાં જ બંધાય. સંયમ હોતી છતાં જ બંધાય એટલે આહારક દીક તો બંધાતા જ નથી. તો પછી હવે કોણ બાંધે છે? કયું છે બાંધાય છે? કે જીન નામ કર્મ. હવે અહીં શું બાંધાશે કે એક જીન નામ. એટલે કુલ હવે અબંધ પ્રકૃતિ કેટલી હતી? ત્રીજા ગુણસ્થાન કે અબંધ પ્રકૃતિ કુલ ત્રણ હતી, પાંચ હતી. પાંચ કેમ કે ત્રણ પહેલા જ અને બીજા બે આયુષ્ય ટોટલ કર્યા હતા, કેટલા પાંચ થયા હતા? બરાબર. હવે આ પાંચ પ્રકૃતિ હતા, તો પાંચ માંથી હવે એક તો બંધાઈ ગયા. કયા બંધાઈ ગયા? નામ કર્મ માંથી જીન નામ. જીન નામ કર્મ. જીન નામ કર્મ. હવે બાકી કેટલી છે? ચાર. ચાર. ચાર પ્રકૃતિ બાકી છે. તો ચાર પ્રકૃતિ બાકી છે. હવે ચાર પ્રકૃતિ માં કયા ચાર? તો મનુષ્ય આયુષ્ય, દેવ આયુષ્ય અને આહારક દીક અને આહારક દીક, આહારક શરીર અને આહારક અંગોપાંગ. હવે એની અંદર આયુષ્ય કર્મ પણ બંધાય છે. એટલે જે દેવ આયુષ્ય અને મનુષ્ય આયુષ્ય હતો કે ચોથા ગુણસ્થાન કે રહેલા કોઈ પણ જીવ કાં તો જો આયુષ્ય કર્મ બાંધે તો ક્યાંનો બાંધે? દેવનું અથવા તો મનુષ્ય. મનુષ્ય. દેવનું અને મનુષ્યનું. તો દેવનું કોણ બાંધે? તો મનુષ્ય અને તિર્યંચ. અને નારક અને દેવ શું બાંધે? ક્યાંનો બાંધે? મનુષ્યનો બાંધે. એટલે આ જે છે કે અને ચોથા ગુણસ્થાન કે ચારે ચાર ગતિમાં છે, તો છે મનુષ્યમાં પણ છે, તિર્યંચમાં પણ છે, નરકમાં પણ છે અને દેવમાં પણ છે. એટલે ચારે ચાર. એટલે જ આ જે બે આયુષ્ય છે એ બે આયુષ્ય હવે અહીં બાંધવા માંડશે. એટલે બે આયુષ્ય પણ બાંધાઈ ગયા. એટલે કે બે આયુષ્ય અને જીન નામ, આમ આ ત્રણ પ્રકૃતિ હવે આવતા કેટલી પ્રકૃતિ થઈ જાય? 74+3 કરીએ એટલે 77. જે અબંધ પ્રકૃતિ પાંચ હતો એટલે પાંચ માંથી ત્રણ અબંધ એ બાંધાવા માંડશે. એટલે કેટલી હવે અબંધ રહે? બે. તો હવે માત્ર કે બે પ્રકૃતિ જ એવા છે કે જે હવે બાંધવા એટલે અબંધ માં છે. એ પણ કયા કયા? તો ઉદારિક શરીર અંગોપાંગ. આહારક શરીર. આહારક શરીર. આ જે છે કે આ આમ 74 ની જગ્યાએ 77 છે. હવે આગળ જ કે જીનામ શા માટે બંધાય છે, તો એ આપણે પહેલા ગુણસ્થાન કે આપણે જોઈ લીધા હતા. કારણ કે જીનામ કર્મનો બંધ ક્યારે થાય? તો જીનામ કર્મનો જે બંધ છે એ જીનામ કર્મ બંધ પ્રશસ્ત કસાઈમાં. અને એવો પ્રશસ્ત કસાઈ જે છે એ પ્રશસ્ત કસાઈ ક્યાં? તો પ્રશસ્ત કસાઈ આ ચોથા ગુણસ્થાન કે આવે છે, જેના માટે જીનામ કર્મ બંધાય છે. અને આયુષ્ય ત્રીજા ગુણસ્થાન કે મૃત્યુ નથી, બીજા એટલે કે બીજા જન્મ નો આયુષ્ય કર્મ બંધતા નથી. એટલે બાકી અહીં આયુષ્ય કર્મ તો બંધાય છે. એનો વિશેષ આપણે નેક્સ્ટ ક્લાસે જોશું. નમો નમો. પ્રણામ. પ્રણામ ગુરુજી. શતમ ગુરુજી. પ્રણામ ગુરુજી. પ્રણામ.